તો દાખલાની શરૂઆત કરતા પેલા આપણે ફોર્મ્યુલા છે કે આપણે અહીંયા આપણે ચકામ્યુલા પૂછશું કે બહુલક ફોર્મ્યુલા શું થાય ચકા બહુલક ફોર્મ્યુલા બોલી જાઓ લાસ્ટ વિડીયોમાં તમે હાજર હતા ત્યારે તમે ફોર્મ્યુલા યાદ રાખેલી હતી તો ચકા ફોર્મ્યુલા બોલી જુડ

કીધેલું હતું કે l એટલે શું f1 એટલે શું f0 એટલે શું આ બધી ચર્ચા આપણે લાસ્ટ વિડીયોમાં કરેલી છે તો અત્યારે આપણે એના એના પર ટાઈમ બગાડતા નથી અને ડાયરેક્ટલી આપણે સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1 ની શરૂઆત કરશું અને મિત્રો જો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દયો અને તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેજો જેથી કરીને તમારા મિત્રો પણ તમારી સાથે સાથે હોશિયાર થતા જાય બરોબર છે અને એક તો તમને ખબર જ છે કે વિડીયો જેમ જેમ તમને પસંદ આવે તેમ તમે લાઈક તો કરી દીયો છો રેડી મને બહુ ગમે ઓય લાઈક તમે કરો એટલે હવે આપણે જોઈએ મિત્રો વર્ગીકૃત માહિતી માટે બહુલક બરોબર છે લાસ્ટ વિડીયોની અંદર શરૂઆત કરી દીધેલી હતી સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1 અને 2 આજના વિડીયોની અંદર જોવાના છે આ બે જ દાખલા એટલા માટે કરીએ છીએ મિત્રો ટાઈમ પર જાજો ના જાય વિડીયોની અંદર તમને પણ મજા આવે અને સાથે સાથે આપણે મધ્યકને પણ અર્થઘટન કરવાનું છે બહુલક અને અર્થઘટન બહુલક અને મધ્યક વચ્ચેના આન્સરમાં શું ડિફરન્સ આવે છે તે પણ આજે આપણે જોવાનું છે રેડી તો જોઈએ મિત્રો દાખલા નંબર 1 સ્વાધ્યાય દાખલા નંબર કોષ્ટક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીની ઉંમર દર્શાવે છે બરોબર છે ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક મેળવો બહુલક અને મધ્યક માનમાન સાહેબ બહુલક ભેગું થયું મધ્યક પણ દાખલો ગણવાનું પૂછી લીધું બરાબર મધ્યક આપણે ઓલરેડી આખી સિરીઝ કમ્પ્લીટ કરેલી છે મધ્યકની એકવાર એ પણ તમે જોઈ લેજો પ્લે મળી જશે અને પછી જ આપણે બૌલકની શરૂઆત કરેલી છે રેડી તો આ મધ્યક તમે આરામથી મેળવી શકશો પરંતુ આપણે પાછું એકવાર દાખલાની અંદર અને છે કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો સરખામણી કરવાની કેટલું સરખું છે કેટલું વાઘું છે એ બધું નક્કી કરવાનું અને પછી અર્થઘટન કરવાનું રેડી તો આપણે કટ ટુ કટ પોઈન્ટ ટુ પોઈન્ટ કેવી રીતના દાખલાનું સોલ્યુશન કરવું

એટલા માટે જ હું ઘડીએ ઘડીએ કહું છું કે જે પણ વિડિયોની અંદર સૂત્ર તમને શીખવવામાં આવ્યું છે એ વિડિયોને એકવાર નહીં બે વાર નહીં ત્રણ વાર જુઓ જેથી કરીને સૂત્ર એકદમ કડકડાટ આવડી જાય પછી દાખલા તો પ્રેક્ટિસ કરતા જાય એમ એમ આવડતા જાય રેડી તો પાછું એકવાર આપણે ચક્કાને પૂછીએ એવી રીતના ચંપાને પણ પૂછી જોઈએ આવડે છે કે નહીં ચંપા બૌલકની ફોર્મ્યુલા બોલી જાઓ સરસ વેરી ગુડ એકદમ પરફેક્ટ ફોર્મ્યુલા કટ ટુ કટ બહુલકને ને જેડ વડે દર્શાવે છે મિત્રો જેડ વડે જેડ બરાબર એલ પ્લસ એફ ઓન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ જીરો એચ રેડી આ રીતના ફોર્મ્યુલા તમારે કટ ટુ કટ યાદ રહી જાય ભયો ભયો મજા આવી રેડી જોઈએ ફોર્મ્યુલા ફોર્મ્યુલા એ તમારી સામે છે જેડ બરાબર એલ પ્લસ એફ ઓન માઇન એફ જીરો છેદમાં ટુ

બરાબર છે કે કમેન્ટમાં તમે આન્સર આપશો તો ખબર પડે કે બહુલક વર્ગ કેટલા ગયો બહુલક વર્ગ આવડી જાય એટલે મોસ્ટ ઓફ લગભગ બહુલક મેળવતા આવડી જાય તો અમુક વિદ્યાર્થીઓ કમેન્ટ પણ કરે છે વાંધો નથી બહુલક વર્ગ સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ જેને આપણે બહુલક વર્ગ કહીએ છીએ આ તમે જોઈ શકો છો સૌથી મોટી આવૃત્તિ છે ત્રેવીસ એની સામે આવી રીતના એરો મારી દેવો જે મેં લાસ્ટ વિડીયોમાં કીધેલું હતું પેલા ત્રેવીસની સામે વર્ગ છે પાંત્રીસથી પિસ્તાલીસ તો બહુલક વર્ગ થશે પાંત્રીસથી પિસ્તાલીસ તો આ રીતના મિત્રો લખી નાખવાનું પહેલાં અહીં મહત્તમ વર્ગ આવૃત્તિ મહત્તમ વર્ગની આવૃત્તિ ત્રેવીસ છે મહત્તમ વર્ગની આવૃત્તિ કેટલી છે ત્રેવીસ છે આ આવૃત્તિને અનુરૂપ વર્ગ પાંત્રીસથી પિસ્તાલીસ છે અનુરૂપ આવૃત્તિ આ જે ત્રેવીસ આવૃત્તિ છે તેને અનુરૂપ વર્ગ પાંત્રીસથી પિસ્તાલીસ છે તેથી બહુલક વર્ગ પાંત્રીસથી પિસ્તાલીસ છે પાંત્રીસ 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 થી પિસ્તાલીસ માં અધ સીમા છે પાંત્રીસ તો એલ બરાબર પાંત્રીસ નેક્સ્ટ આપણે એચ ગોતવાનો વર્ગ લંબાઈ શું કહેવાય વર્ગ લંબાઈ અધ સીમા ઉધ સીમાનો તફાવત આવી ગયો છે વર્ગ લંબાઈ કેટલી છે દસ છે તમે જોઈ શકો ગેપ કેટલાનો છે દસ દસ નો તો એચ બરાબર દસ રેડી નેક્સ્ટ એફ વાળી સિરીઝ બાકી રહી એફ ઝીરો એફ વન એફ ટુ જે આપણે તીર મારેલું છે એરો મારેલો છે સૌથી મોટી આવૃત્તિ તેને આપણે એફ વન કહીએ છીએ તેના આગળના વર્ગને આપણે એફ ઝીરો કહીએ છીએ તેના પાછળના વર્ગને આપણે એફ ટુ કહીએ છીએ રેડી તો આવી જ રીતના જ્યારે ટેબલ તમારી સામે હોય ક્વેશ્ચન ક્વેશ્ચન પેપરની અંદર આવી રીતના ટેબલ આપેલું હોય તો તમારે અહીંયા એફ વન લખી નાખવાનું અહીંયા એફ જીરો લખી નાખવાનું અહીંયા એફ ટુ લખી નાખવાનું એટલે ફટાફટ તમારા આન્સરમાં લખી શકો બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો એફ વન બરાબર બૌલક વર્ગની આવૃત્તિ ત્રેવીસ છે એફ જીરો કેટલી થશે મિત્રો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે એકવીસ છે અને એફ ટુ બૌલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ જે છે ચૌદ બરાબર છે આ રીતના ડેટાનું કલેક્શન કરી નાખ્યું હોય સાઈડમાં પછી તમારે ખાલી સિમ્પલી જે ડેટા આપણને મળેલા છે એને અહીંયા મૂકી દેવાના અને પછી ગણતરી કરી નાખવાની રેડી તો જોઈએ કેવી રીતના ડેટા મૂકવાના એલની જગ્યાએ કિંમત મૂકી દીધી કેટલી તો કે જગ્યાએ એકવીસ મૂકી દીધા એફ ની જગ્યાએ ત્રેવીસ મૂકી દીધા બગડે બે એમનો જ રાખવાનો ગુણાકારમાં હે હલવાઈ નો જાવ જોઈજો એફ જીરો એકવીસ એફ ટુ કેટલા તો કે ચૌદ એચ કેટલા તો કે દસ આવી રીતના સૂત્ર મૂકી દીધું હવે કાઉન્સ નો હિસાબ કરી લેવાનો પેલા બરાબર ત્રેવીસ માઇનસ એકવીસ કરવાના આનો ગુણાકાર કરવાનો આનો સરવાળો થાય મોટાની નિશાની આવે લાસ્ટ બરોબર છે સરવાળો થાય મોટા પદની નિશાની આવે તો આ રીતના કેલ્ક્યુલેશન કરો એટલે જવાબ કંઈક આ રીતના આવે ત્રેવીસ માં એકવીસ બાદ કરો એટલે બે આવે ત્રેવીસ દુ છેતાલીસ થાય એકવીસ ને ચૌદ પાંત્રીસ થાય મોટાની નિશાની માઇનસ છે એટલે માઇનસ માત્ર લખી નાખ્યા અને ગુણ્યા દસ કાઉસ કોઈ બી માઇનસમાં આવવાનો જ નથી આને નોટિસ કરી લેજો કારણ કે એફ વોન માઇનસ એફઝીરો કરેલું છે એમાં એફ વોન હંમેશા મોટો જોવાનો છે અને એમાંથી એફઝીરો બાદ કરશો એટલે હંમેશા પ્લસ જવાબ જ આવશે એટલે કાઉન્સ કાઉસ હંમેશા ધન આવશે આ બહુલોકની વાત કરું છું મધ્યકની વાત નથી કરતો હેડી હવે છેતાલીસમાંથી પાંત્રીસ બાદ કરશો એટલે અગિયાર આવશે બે ગુણ્યા દસ એટલે વીસ થઈ જાય બરાબર છે વીસને અગિયાર વડે ભાગશો એટલે કેટલો જવાબ આવશે જીરો પોઈન્ટ આઠ વીસને અગિયાર વડે ભાગી નાખવાનો અગિયાર એકા અગિયાર બરાબર છે એ રીતના ભાગાકાર કરશો એટલે મળી જશે જવાબ વીસ ભાગ્યા અગિયાર માં મને કઈક મિસ્ટેક લાગે છે આપણે ભાગા કરાય સાઈડમાં માં કરી વીસ ભાગ્યા અગિયાર અગિયાર એકા અગિયાર અહીંયા આવશે નવ ઉપરથી ઉતારી મીંડી એટલે આવશે અહીંયા પોઈન્ટ બરોબર છે અગિયાર અઠા અઠ્યાસી કેટલા આવશે મિત્રો અઠ્યાસી એટલે અહીંયા લખી નાખશું બે પોઈન્ટ પછી એક આંકડો આવી ગયો છે હજી આપણે ઉપરથી મીંડું ઉતારી એટલે એટલે એક મિત્રો જવાબ આવે છે 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 લખાઈ ગયું બરાબર આનો ટોટલ લખ્યું પણ એ ખોટો છે કેટલો થશે છત્રીસ પોઈન્ટ એક્યાસી આ જીરો પોઈન્ટ આઠ લખ્યા એટલે સરવાળો કર્યો એટલે પાંત્રીસ પોઈન્ટ આઠ થાય ને પણ આપણે જવાબ કેટલો આવ્યો એક પોઈન્ટ એક્યાસી એટલે ફાઇનલ જવાબ આવવો જોઈએ છ પોઈન્ટ સોરી છત્રીસ પોઈન્ટ એક્યાસી હેડી તો અહીંયા આપણને બહુલક કમ્પ્લીટ થયું છેલ્લે એક વાક્ય લખી નાખવાનું આપેલ માહિતીનો બહુલક છે છત્રીસ પોઈન્ટ એક્યાસી આ રીતના વાક્ય કમ્પ્લીટ લખી નાખો એટલે ત્રણ માર્ક મળી જાય બહુલકનો દાખલો ત્રણ માર્કમાં પૂછાય જાય મજા આવી જાય આનંદ થઈ જાય હો પણ ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ તો જ આનંદ થાય નકર ન થાય નકર જીવ ઉભારવાનો રહીએ ગામ દાખલા લખતા હોય ને આપણે જોતા હોય ગોતવાની ટ્રાય કરી ઓલો લખે લઈ જોડું એમાં ફેરવીને જોઈ લો આવડે નહીં રેડી એટલે એવી આપણે બહુ ટ્રાય કરવાની જરૂર નથી એકદમ શાંતિથી પાંચ દસ મિનિટનો વિડીયો જોયો હોય ને ભાઈ આરામથી તમે દાખલો કરી શકો નેક્સ્ટ જોઈએ બહુલક સાથે સાથે મધ્યક પૂછેલું છે તો મધ્યકની ચર્ચા કરી લઈ ટેબલ ઇનિન રહેવાનું એમાં કાંઈ ફેરફાર નથી થવાનો અહીંયા આપણે મધ્યકની જ્યારે સિરીઝ ચાલતી હતી ત્યારે મેં તમને એવું કીધેલું હતું કે સૌથી સરળ રીત તમારા માટે પદ વિચલનની રહેશે શું કામ કેલ્ક્યુલેટર એલાઉડ નથી સંખ્યાઓ મોટી મોટી આવે બરાબર છે નાની હોય તો ભલે મોટી હોય તો ભલે આપણે પદ વિચલન રીતનો ઉપયોગ કરો જ્યારે તમને સ્પેસિફાઈ ના કરેલું હોય ત્યારે બરાબર છે જો સ્પેસિફાય કરેલું હોય કે આ જ રીતનો ઉપયોગ કરો ત્યારે તમારે ચોક્કસ પણ એ જ રીતનો ઉપયોગ કરવો પડે પરંતુ આપણે જ્યારે કાંઈ કીધું ના હોય ત્યારે પદ વિચલન રીતનો ઉપયોગ કરશું વર્ગ લંબાઈ સરખી હોવી જોઈએ અહીંયા આપણે વર્ગ લંબાઈ સરખી જોઈએ કારણ કે બહુલકનો કન્સેપ્ટ એવો છે

બરાબર છે આવું મન્યા એ કીધું પણ એ સાચું ફોર્મ્યુલા છે બરાબર છે મારો ફેવરેટ સ્ટુડન્ટ છે એટલે કાંઈ વાંધો જ ન આવે જોઈએ પદ વિચલન ની ફોર્મ્યુલા જોઈએ સીખમાં એફઆઈ યુવાય છે એફઆઈ ગુણ્યા છે એ એકદમ ટાઢા કલરથી તમને બતાવેલું છે ગ્રીન કલર આંખું ને ટાટક આપે બરાબર છે તો એ ફોર્મ્યુલા તમારે મગજમાં હવે ફિટ કરી દેવાની જ હવે આ ફોર્મ્યુલા પ્રમાણે ટેબલ બનાવવું પડશે મધ્યકની અંદર ટેબલ બનાવવું પડે બે લાઇન તમને આપેલી છે આ લાઇનને તમારે ઊભી કરીને લખી નાખવાની

બે સરવાળો ભાઈ બે વર્ગ લંબાઈ સરખી જ છે આપણને ખબર છે કે વર્ગ લંબાઈ આ કેટલી છે મિત્રો દસ છે તો પેલા વર્ગની આપણે મધ્ય કિંમત ગોતી લેવાની દરેકમાં દસ ઉમેરો નેક્સ્ટ વર્ગની મધ્ય કિંમત દસ ઉમેરો નેક્સ્ટ વર્ગની મધ્ય કિંમત દસ ઉમેરો નેક્સ્ટ વર્ગની મધ્ય કિંમત આવી રીતના આપણને મધ્ય કિંમત મળતી જશે આ જ પદ વિચલન ની ખાસિયત છે મજા જ આવ્યા રાખે મજા જ આવ્યા રાખે રેડી તો પેલા વર્ગ માટે જોઈએ મિત્રો પાંચ પ્લસ પંદર એટલે વીસ થાય વીસ નું અડધું કરશો એટલે દસ થાય પેલા વર્ગની મધ્ય કિંમત દસ થશે હવે દસ ઉમેરશું એટલે વીસ થશે કારણ કે વર્ગ લંબાઈ સરખી છે મિત્રો બરોબર છે દસ માં દસ ઉમેરો વીસ થાય વીસ માં દસ ઉમેરો ત્રીસ થાય ત્રીસ માં દસ ઉમેરો ચાલીસ થાય ચાલીસ માં દસ ઉમેરો પચાસ થાય અને પચાસ માં દસ ઉમેરો એટલે સાહીઠ થાય બરોબર છે તો આ રીતના મધ્ય કિંમતો આપણે ગોતી લેવાની રહેશે નેક્સ્ટ સૂત્ર પ્રમાણે જ કામ કરવાનું સૂત્ર પ્રમાણે જ કામ કરવાનું સૂત્ર આપણે એટલા માટે જ પેલા લખીએ છીએ જે પણ જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે કામ કરતું જવાનું વર્ગ મળી ગયો આવૃત્તિ આપણને આપેલી છે ટોટલ આયા એસી લખી નાખ્યું છે યુવાય અલગ અલગ હશે આમાં આપણે એ ગોતવો પડશે એચ આપણને ખબર છે દસ બરોબર છે તો અહીંયા એ બરાબર ચાલીસ લઈ લીધા છે કેવી રીતના તમે જોઈ શકો છો સેન્ટરમાં હોય સેન્ટરમાં એને આપણે એ કહીએ છીએ અથવા વર્ગો તમને યુગમાં સંખ્યામાં આપેલા હોય તો એના સેન્ટરમાં બે સંખ્યાઓ આવે અત્યારે તમે જોઈ શકો છ છે તો છના સેન્ટરમાં ત્રીજું આવે આવે તો ચોથાને ને મેં એ કીધો છે એટલે એ બરાબર ચાલીસ લીધા છે એચ બરાબર દસ અહીંયા લખી નાખ્યું છે સાઈડમાં લખો એ બહુ સારી વસ્તુ છે આ ફોર્મ્યુલામાં જે જરૂરિયાત છે એ વસ્તુ આપણે સાઈડમાં ટેકવતા જવાનું નેક્સ્ટ હવે યુવાય ગોતવાનો એની સંખ્યા ફિક્સ થઈ ગઈ ચાલીસ ચાલીસ બરાબર છે એચની સંખ્યા ફિક્સ થઈ ગઈ એટલે દસ હવે એક્સઆઈ બદલતો જાય એમ એમ કિંમત મળતી જાય આપણે યુઆઈ માટે એક નિયમ ધ્યાનમાં રાખ્યો તો માઇનસ ટુ માઇનસ થ્રી જે મધ્ય કિંમત છે તેની સામે જીરો લખ્યો એટલે એની નીચે વન આવે એની નીચે ટુ આવે રેડી તો આવી રીતના યુવાય તમે સરળતાથી મેળવી શકો છો પાછું એકવાર કહું કે પદ વિચલન રીતમાં એટલે જ મજા આવે રેડી અહીંયા તમે જોઈ શકો છો પહેલામાં માઇનસ થ્રી માઇનસ બે માઇનસ એક જીરો એક અને બે બરોબર છે આ લોજિક કેવી રીતના મળે છે એ પણ ખબર રાખવાની એમણે ઊંધું ખાલી લખી નહીં નાખવાનું જીરો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી પણ ખબર હોવી જોઈએ શું કામ લખી રેડી તો એકવાર આપણે જોઈ લઈએ પેલા વર્ગ માટે દસ છે એની કિંમત ચાલીસ છે દરેક વર્ગ માટે એની કિંમત ચાલીસ જ રહેશે અને દરેક વર્ગ માટે એચની ની કિંમત દસ રહેશે રેડી બરોબર છે તો અહીંયા દસ માંથી ચાલીસ બાદ કરવાના છે અને પછી દસ વડે ભાગાકાર કરવાનું છે કેટલા વિદ્યાર્થી મિત્રો દસ દસ દે માઇનસ ચાલીસ એટલા ભાઈ એમ નો હોય મન ભાવે એમ ભાગાકાર ન હાલે નિયમોનું ધ્યાન રાખવું પડે દસ માંથી ચાલીસ જાય તો માઇનસ ત્રીસ વડે ભાગો મીંડો મીંડો ગયો માઇનસ ત્રણ જવાબ આવ્યો માઇનસ આ લોજીક થી આ સૂત્ર થી તમને આન્સર મળે ઇવાય નો રેડી આવું એકમ કસોટીમાં એક ખરા ખોટું પણ હતું મેં તમને કેટલી વાર કીધું તું જયારે મધ્યક હાલતું હતું ત્યારે કે મધ્યક ફોર્મ્યુલા લખી નાખે અને પછી એમાંથી કોઈ પણ એક વસ્તુ પૂછી નાખે બરાબર તો એમાં એકમ કસોટી જે ઓગસ્ટ મહિનાની છે તેની અંદર ખરાબ ખોટું પૂછ્યું હતું સૂત્ર બરાબર લખી નાખ્યું હતું એક્સઆઈ માઇનસ એ સાચું છે કે ખોટું તો શું આવે આન્સર ખોટું કારણ કે યુવાય ની છે આ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ આવવું જોઈએ બરાબર છે તો એમાં છેદમાં એચ લખ્યો નતો એટલે એ વિધાન કેવું થઈ ગયું ખોટું થઈ ગયું બરાબર છે તો આવું વીણી વીણીને ખૂણે ખાચકેથી આપણે હેતુલક્ષી પ્રશ્ન પૂછતા હોય એટલે તમે માં થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય માં જયારે સામે હું તમને એલર્ટ આપતો હોય કે આવું પૂછાય ત્યારે થોડાક કાન ખુલ્લા રાખ્યા હોય બરાબર તો મજા આવી જાય કાંઈ વાંધો નહીં આવે રેડી હવે એફઆઈ ટુ યુઆઈ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો રેડી એફઆઈ વાળી કોલમ આ રહી યુઆઈ વાળી કોલમ આ રહી બરાબર વધારાનો ભાગ ભૂસી નાખે એટલે મજા આવે કંઈક ગયું ગાજુ હવે એફઆઈ ગુણ્યા યુઆઈ અને ગુણાકાર ગુણાકાર કરવાનો છે ફટફટ ફટફટ થવો પ્લસ માઇનસ નો માઇનસ થાય પ્લસ પ્લસ નો પ્લસ થાય રેડી પ્લસ માઇનસ માઇનસ છ તેરી અઢાર જવાબ આવશે માઇનસ અઢાર નેક્સ્ટ અગિયાર ગુણ્યા માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ અગિયાર દુ બાવીસ જવાબ આવશે માઇનસ બે એકવીસ ગુણ્યા માઇનસ એક પ્લસ માઇનસ માઇનસ એકવીસ એકા એકવીસ જવાબ આવશે માઇનસ એકવીસ નેક્સ્ટ ત્રેવીસ જીરો નો ગુણાકાર કોઈ પણ સંખ્યા નો જીરો ગુણાકાર ધોરું ધોરું થઈ જશે ગુણ્યા એટલે જીરો ધોરું રેડી ખાસ ધ્યાન રાખવાનું ચૌદ એકા ચૌદ પાંચ દુ દસ બરાબર છે બધા આપણે એફઆઈયુ મળી ગયા દરેક વર્ગ માટે આપણે એફઆઈયુ મળી ગયા નેક્સ્ટ આપણી પાસે જોઈએ સીગમા એફઆઈયુ વાય સીગમા એફઆઈયુ વાય સીગમા એફઆઈયુ એટલે સરવાળો આ બધાનું શું નાખવાનો સરવાળો બરાબર સરવાળો કરવા માટે માઇનસ વાળાનો અલગથી હિસાબ કરો પ્લસ વાળાનો અલગથી હિસાબ કરો એ બે નો હિસાબ કરી નાખો તમને સીગ મળી જાય માઇનસ સાડત્રીસ કેટલો મળશે મિત્રો સીગમા એફઆઈઆઈ બરાબર માઇનસ સાડત્રીસ બરાબર સરવાળા બાદ બાકી હું બહુ શીખરાવતો નથી કારણ કે દસમાં ધોરણમાં હોય તો એ સરવાળા બાદ બાકી આવડતા જ હોય એ કરી લેવાનો છે થોડું માઇનસ અઢાર માઇનસ બાવીસ માઇનસ એકવીસ અલગ હિસાબ કરવો ચૌદ અને દસનો અલગ હિસાબ કરવાનો એનો જે હિસાબ થતો એટલો જવાબ આવશે માઇનસ સાડત્રીસ બધાની સંખ્યા મતલબ કે ફોર્મ્યુલામાં જે કાંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તે મળી જાય પછી સૂત્રમાં ધીમે 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 એક સ્ટેપમાં મૂકી દેવાનું પછી કેલ્ક્યુલેશનની શરૂઆત કરવા બહુ ઉતાવળું નહીં થવાનું શોર્ટકટ ટ્રીકથી આ ફટકતો કેલ્ક્યુલેશન ભાઈ બોર્ડના પેપરમાં શોર્ટ ટ્રિક ન હો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ગુણ્યા એચ આ ફોર્મ્યુલામાં ડેટા મૂકી એટલે આ પ્રકારનું તમને જોવા મળશે એની કિંમત આપણે ચાલીસ મૂકી સીગમાં એફઆઈયુઆઈ માઇનસ સાડત્રી મળ્યા હતા તો માઇનસ સાડત્રીસ મૂકા સિગમા એફઆઈ કેટલો છે તો કે એસી છે એસી અહીંયા લખી નાખ્યા એચ કેટલો છે તો કે દસ છે તો દસ લખી નાખ્યા હવે મગજ ધોળાવવાનો હિસાબ કેવી રીતના કરો ને એના માટે આ મીંડી મીંડી ઉડાડી દે તો હાલે બરાબર છે પણ પ્લસ માઇનસ માઇનસ થાય આનું ખાસ ધ્યાન રાખવાનું આ ભૂલી નહીં જવાનું નિશાનીમાં બહુ તકલીફ પડે પ્લસ માઇનસ માઇનસ એ ધ્યાનમાં રાખવાનું બરાબર છે એટલે માઇનસ નિશાની આગળ આવી જાય એટલે પ્લસને ફટ કરી માઇનસ કરી દો આ રીતના રેડી એટલે ઉપરથી આ મીંડી મીંડી ગઈ એટલે સાડત્રીસ બાય આઠ આવ્યા સાડત્રીસને આઠ વડે ભાગી નાખો જે જવાબ આવે ચાર પોઈન્ટ ત્રેસઠ કેટલો આવ્યો ચાર પોઈન્ટ ત્રેસઠ ચાલીસ માઇનસ ચાર પોઈન્ટ ત્રેસઠ કરવાનો ચાલીસમાંથી ચાર ઉડાડો અને પછી પોઈન્ટ આવશે અને મધ્યક અને આગળ પૂછો સરખામણી અને અર્થઘટન કરો તો અર્થઘટન કઈ આ રીતના થશે જોઈ શકો છો તમે આપણને મધ્યક પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ મળ્યો અહીંયા લખ્યો હોય અને બહુલક છત્રીસ પોઈન્ટ એક્યાસી મળ્યો તો લખો લખ્યો રેડી

એમાં વધારેમાં વધારે ઉંમરો કેટલી છે તો કે છત્રીસ પોઈન્ટ આઠ વર્ષની બરાબર છે અને દાખલ થયેલા બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર કેટલી તો કે પાંત્રીસ પોઈન્ટ બધાની ઉંમર લઈ લીધી ટોટલ માયરો જેટલા દર્દીઓ હતી એટલા વડે ભાગી નાખ્યા એટલે પાંત્રીસ પોઈન્ટ ખબર પડે આ રીતના અર્થઘટન બહુલક એટલે મહત્તમ વસ્તુ બતાવે અને મધ્યક એટલે સરેરાશ વસ્તુ બતાવશે રેડી તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તો આ દાખલા નંબર એક કમ્પ્લીટ થાય છે ચૌદ પોઈન્ટ બે દાખલા નંબર એક નેક્સ્ટ જોઈએ ચૌદ પોઈન્ટ બે દાખલા નંબર બે નીચેની માહિતી બસો પચીસ વીજ ઉપકરણોના આયુષ્યની કાઉન્સમાં કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો આપણે આનો બહુલક મેળવવાનો છે ખાલી બહુલક મજા જ આવ્યા રાખે બરાબર આયુષ્ય કલાકોમાં આપેલું છે જીરો થી વીસ વીસ થી ચાલીસ ચાલીસ થી સાહીઠ સાહીઠ થી એસી એસી થી સો સો થી એકસો વીસ આવી રીતના ટેબલ આપેલું છે આવૃત્તિ સામે આપેલી છે દસ પાત્રીસ બાવન એકસઠ અડસઠ ને સોરી આડત્રીસ અને ઓગણત્રીસ આવી રીતના જે આવૃત્તિ આપેલી છે તે થોડીક મોટી છે કારણ કે ટોટલ વીજ ઉપકરણો છે કેટલા બસો પચીસ તો ટોટલ બસો પચીસ થવા જોઈએ બરોબર છે હવે સૂત્ર લખવાનું બહુલકનું બહુલકનું સૂત્ર ચકી ઉભી થઈ જાય ઊભી થઈ જાય બહુલકનું સૂત્ર સરસ વેરી ગુડ ચકીને પણ ફાવી ગયો કઈ વાંધો નહીં આવે ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણિયા એચ રેડી આટલું સિમ્પલી સૂત્ર છે બરોબર છે તમારે કેવી રીતના યાદ રાખવું એ તમારો પ્રશ્ન છે હવે બરોબર મેં આગલા વિડીયોની અંદર એ એકદમ સરળતાથી અને શાંતિથી વ્યવસ્થિત રીતે કેવી રીતના યાદ રાખવું એનું પણ મેં તમને કીધું હતું કે આ રીતના ટ્રીટથી તમે સૂત્ર યાદ રાખો તો આરામથી યાદ રાખી શકો રેડી તો પાછું એકવાર કહું છું કે એ તમે ન જોયું હોય વિડીયો તો એ પહેલાં વિડીયો જોઈ લેવો ને પછી આમાં આગળ વધુ જેથી કંઈક સૂત્ર આવડતું હોય તો કંઈક દાખલો કરી શકશો રેડી હવે જોઈએ મિત્રો સૂત્ર છે જે લો એ પ્રમાણે હવે એક એક વસ્તુ આપણે સાઈડમાં ગોતવાની સૌથી પહેલાં આપણે શું ગોતવાનું બહુલક વર્ગ બહુલક પૂછ્યું એટલે બહુલક વર્ગ ગોતવાનો બહુલક વર્ગ કોને કહેવાય સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ આ ભૂલવા નથી સૌથી મોટી આવૃત્તિ કઈ છે એકસઠ છે કઈ છે એકસઠ બરોબર છે તો એકસઠ ની અનુરૂપ વર્ગ કયો છે તો કે એસી તો સાઈઠ થી એસી બહુલક વર્ગ થશે આવી રીતના લખી નાખો અહીં મહત્તમ આવૃત્તિ મહત્તમ વર્ગની આવૃત્તિ એકસઠ છે આ આવૃત્તિને અનુરૂપ વર્ગ સાઈઠ થી એસી છે તેથી બહુલક વર્ગ સાહીઠ થી એસી છે બરોબર છે જેવું આ બહુ બહુલક વર્ગ મળી જાય એટલે એલ મળે

એરો એટલે એને કહેવાનું એફ વન એની આગળના વર્ગને એફ જીરો કહી દેવાનો એના પાછળના વર્ગને એફ ટુ કહી દેવાનો ફટફટ અહીં નીચે લખી નાખો જો આવી રીતના એફ વન બરાબર બહુલક વર્ગની આવૃત્તિ એકસઠ એફ જીરો બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ બાવન અને એફ ટુ બરાબર આડત્રીસ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ બરાબર છે આ રીતના લખાઈ જાય પછી કેલ્ક્યુલેટરમાં મગજ આપણો કેલ્ક્યુલેટર તરીકે જ કામ કરવાનો કારણ કે દસમા ધોરણમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી રેડી કેલ્ક્યુલેટર પ્રમાણે એટલે કે આમાં ડેટા મૂક્યા એના હિસાબ કરવાનો જો ડેટા આ પ્રમાણે મૂકવાના હો

જે સિમ્બોલ આપ્યા હતા એ સિમ્બોલ ની જગ્યાએ સંખ્યા લખી નહીં બીજું કાંઈ ફેરફાર કરવાનું નહીં આ પેલું સ્ટેપ હો નેક્સ્ટ કેલ્ક્યુલેટર મારવાનું એકસઠમાંથી બાવન ઉડાડો નવ વધશે એકસઠ ગુણ્યા બે કરો એકસો બાવીસ થાય બાવન ને આડત્રીસ ટોટલ થશે નેવ બરોબર માઇનસ માઇનસનો સરવાળો થાય મોટા નિશાની મૂકી દેવાનો નેવ માઇનસમાં બરાબર છે હવે ઉપરનાનો ગુણાકાર કરવાનો નીચેનાની બાદ બાકી આનો ગુણાકાર અન્ય થાય ને અંશનો ગુણાકાર અન્ય થાય હો અંશનો ગુણાકાર દાબી દેતા નહીં એટલે કે આ વીસ ને તમે નીચે ગુણાવી દેતા નહીં વીસ નો ગુણાકાર નવ સાથે જ થાય એટલે નવ દુ એકસો એસી થઈ જાય બરોબર ને અઢાર એટલે પાછળ મિન્ડી એટલે એકસો અને એકસો બાવીસ માંથી નેવું બાદ કરશો એટલે બત્રીસ આવશે કેટલા આવશે બત્રીસ હવે એકસો ને બત્રીસ વડે ભાગી નાખવાના કેટલા વડે ભાગવાના બત્રીસ વડે આ રીતના જવાબ આવશે તો કે પાંચ પોઈન્ટ છસો પચીસ એકસો ભાઈ કે બત્રીસ કરશો એટલે પાંચ પોઈન્ટ છસો એનો સરવાળો કરી નાખવાનો સાઈઠ પ્લસ પાંચ છસો પચીસ બરાબર થાય પાસઠ પોઈન્ટ છસો પચીસ આ તમારો ફાઈનલ આન્સર ફાઇનલ આન્સર સાચો આવી જાય એટલે હાઈલાઇટ તો સવારી ગયો ઓટોમેટિક હાઇલાઇટ થાય એટલે સમજી લેવાનું કે ભાઈ દાખલામાં પૂરા માર્ક મળવાના છે બરાબર છે કારણ કે તમે ગણેલો હોય તો ત્યારે જ હાઈલાઇટ કર્યા હોય કે જવાબ સાચો તમને કોન્ફિડન્સલી આવવાનો હોય તો બરાબર એટલે સાચો જવાબ આવે એવી ટ્રાય કરવાની છે પૂરેપૂરી કેલ્ક્યુલેશનમાં થોડુંક શાંતિથી કેલ્ક્યુલેશન કરવાનું ફોર્મ્યુલા જો તમે સાચી લખી શકતા હોય તો કેલ્ક્યુલેશનમાં કાંઈ હોય જ નહીં એડી અને જેડ બરાબર જે આન્સર મળે એને એકદમ ટકાટક હાઈલાઇટ કરો અને છેલ્લે એક આવી રીતના પોઈન્ટ લખી નાખો આપેલ માહિતીનો બહુઅલગ પાસઠ પોઈન્ટ છસો પચીસ છે રેડી એ એકદમ સિમ્પલ દાખલો બહુલક પૂછો તો સંખ્યા થોડીક મોટી દેખાણી પણ કેલ્ક્યુલેશનમાં કાંઈ હતું જ નહીં બરાબર ને આવી રીતના શાંતિથી બહુલકનો દાખલો સોલ્વ કરી નાખવાનો તો આ દાખલા નંબર બે કમ્પ્લીટ થાય છે અહીંયા આપણે વિડીયો પણ પૂર્ણ કરશું મિત્રો તો આજના વિડીયોની અંદર સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે દાખલા નંબર એક અને બે જેની અંદર બહુલકના દાખલા તો જોઈએ આપણે સાથે સાથે મધ્યકની જે સિરીઝ હતી તેનું પણ અહીંયા પદ વિચલન રીતે રિવિઝન થઈ ગયું બરાબર છે અને સાથે સાથે આપણે એ પણ જોયું કે બહુલક અને મધ્યક બેની સરખામણી કેવી રીતના કરવી તો એ આ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ કરી નાખ્યું રેડી તો અહીંયા તમે અલગ અલગ અમારી સોશિયલ મીડિયા સાથે પણ જોડાઈ શકો છો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં વિઝન ડિજિટલ એજ્યુકેશન સર્ચ મારો ફર્ટ કરતું ફોલો કરી દેવાનું કારણ કે નવા નવા શોર્ટ વિડીયો હોય કે નવી કાંઈ એલર્ટ હોય કે એની રિમાઈન્ડર હોય તે તમને ઇન્સ્ટાગ્રામમાં મળ્યા રાખે ટેલિગ્રામમાં અલગ અલગ પ્રકારની પીડીએફઓ આવતી હોય બરાબર છે વિઝન ડિજિટલ એજ્યુકેશન સર્ચ મારો એમાં ચેનલ છે એમાં તમે જોઈન્ટ થઈ જાઓ જેથી કરીને કોઈ પણ આઈએમપી ક્વેશન હોય કે નાના મોટા પીડીએફ આવતી હોય બરાબર છે એવું જરૂરી નથી કે રોજ દસમા ધોરણની જ આવતી હોય અમુક અગિયારમાં ધોરણની આવતી હોય બારમાં ધોરણની આવતી હોય આઠમા ધોરણની આવતી હોય જેવી કાંઈ પરિપત્ર આવતા હોય બરાબર છે તો આ બધી પીડીએફ ફાઇલ તમને ટેલિગ્રામમાં મળશે ઇમેલ આઈડી અમારી છે બરાબર છે યુટ્યુબમાં વિઝન ડિજિટલ એજ્યુકેશન જેમાં તમે જોડાયેલા છો અત્યારે અને તમે લાઈવ જોઈ રહ્યા છો બરાબર છે વોટ્સઅપમાં તમે અમારા કોન્ટેક કરી શકો છો નાના મોટા કાંઈ ક્વેરી આવતી હોય કોઈ દાખલામાં સમજાતું ન હોય તો વોટ્સઅપમાં તમે શેર કરી શકો છો બરાબર છે આ મારા નંબર છે તો એ નોટડાઉન કરી લેવાને સેવ કરી તમે ગમે ત્યારે મેસેજ કરી શકો છો બંને એટલો જલ્દી અમે આન્સર દેવાની ટ્રાય કરશું રેડી તો મિત્રો પૂર્ણ કરીએ છીએ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ કે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોયો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હું આ વિડીયોને પૂર્ણ કરું છું એટલે કે આ તમે આની પ્રેક્ટિસ કરી લેજો એકદમ સરળતાથી બહુલકના દાખલા એકદમ શાંતિથી ગણવાના છે આવડી જવા જોઈએ ત્રણ માર્ક રોકડાઓ જય હિન્દ